હેલો ફ્રેન્ડ્સ વેરી વોમ વેલકમ ટુ વેલ્થ એકેડમી આઈ હોપ એવરી વન ઓફ યુ સેફ એન્ડ ડુઈંગ વેલ એટ યોર હોમ તો સ્વાગત છે તમારું કરંટ અફેર્સના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું આ લેક્ચરમાં ડિસેમ્બર મહિનાના જે રિમેનિંગ કરન્ટ અફેર્સના ટોપિક છે જગત્યના અગત્યના કરંટ અફેર્સના ટોપિક છે તેના વિશે આપણે ચર્ચા કરીશું આઈ હોપ કે તમે આગળના દરેક કરંટ અફેર્સના લેક્ચર જોયા છે કેમ જરૂરી છે કારણ કે ઘણા બધા ટોપિક એવા હશે કે જે પાછલા ટોપિક સાથે કોઈને કોઈ રીતે રિલેટેડ હશે અથવા તો કોઈ પાછલા ટોપિકની અપડેટ હશે તો જો તમે પાછલા ટોપિક મિસ કરો છો તો ઘણા બધા ટૉપિકને સમજવામાં મુશ્કેલી આવી શકે છે પહેલો જે આપણો ટૉપિક છે તે છે નેચરલ ફાર્મિંગ નેચરલ ફાર્મિંગ શું છે તો તાજેતરમાં નીતિ આયોગે કુદરતી ખેતી પર એક રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કર્યું છે તો બેસિકલી નેચરલ ફાર્મિંગ એટલે કુદરતી રીતે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને જે ખેતી કરવામાં આવે ઓછા ખર્ચ સાથે જે ખેતી કરવામાં આવે તેને આપણે શું કહીશું નેચરલ ફાર્મિંગ કહીશું તો તાજેતરમાં નીતિ આયોગે કુદરતી ખેતી પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કર્યું છે સમગ્ર વિશ્વમાં કુદરતી ખેતીના ઘણા કાર્યકારી મોડલ છે બરાબર બહુ બધા વર્કિંગ મોડલ દુનિયાના ઘણા બધા ખેડૂતો ઘણા બધા દેશો ફોલો કરે છે ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ જેને આપણે ટૂંકમાં ઝેડ બી તરીકે ઓળખીએ છીએ તે ભારતમાં સૌથી પ્રચલિત મોડેલ છે તમે કર્ણાટક મહારાષ્ટ્રનો દક્ષિણ ભાગ અને સાઉથના અન્ય સ્ટેટ્સમાં જાઓ તો ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ ઘણા બધા ખેડૂતો ઉપયોગ કરતા જોવા મળે છે જો નામ પરથી જ ખબર પડે છે કે નેચરલ ફાર્મિંગ છે જેનું બજેટ કેવું છે ઝીરો એટલે શું કે ખાતર છે કે બિયારણ છે પાણી છે પોષક તત્વો છે આ બધું તમને કુદરતમાં ફ્રીલી મળી રહે છે ફ્રી સ્વરૂપે કોઈ પણ કિંમત આપ્યા વગર અથવા તો ઓછામાં ઓછી શક્ય કિંમતે તમને ખેતી માટેનું બધું રો મટીરિયલ મળી રહેશે ખેતી માટે ઉપયોગી સાધનો મળી રહેશે તમારે એનો ઉપયોગ કરીને ખેતીને સુધારવાની છે તો સમગ્ર વિશ્વમાં કુદરતી ખેતીના ઘણા કાર્યકારી મોડલ છે ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ એ ભારતમાં સૌથી લોકપ્રિય મોડેલ છે આ વ્યાપક પ્રાકૃતિક અને આધ્યાત્મિક ખેતી પદ્ધતિને પદ્મશ્રી સુભાષ પાલેકર દ્વારા વિકસાવવામાં આવેલી તો ભારતમાં સૌ પ્રથમાનો ખ્યાલ કોણે આવેલો સુભાષ પાલેકર નામના એગ્રો સાયન્ટિસ્ટ છે કૃષિ વૈજ્ઞાનિક છે તેમના દ્વારા આપવામાં આવેલો ત્યારબાદ બે હજાર ઓગણીસના બજેટમાં આપણા વિત્તમંત્રી નિર્મલા સીતારમણે ઓફિશિયલી રીતે ઝીરો બજેટ ફાર્મિંગ નેચર ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગને વિકસાવવાની વાત કરીએ ને ત્યારથી ગવર્મેન્ટ ઘણા બધા ખેડૂતોને આના માટે મદદ કરે છે શું છે થોડું વધારે બેકગ્રાઉન્ડમાં જાણીએ તો તેને રાસાયણિક મુક્ત ખેતી અથવા તો રસાયણમુક્ત ખેતી અને પશુધન આધારિત ખેતી તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે એગ્રો ઇકોલોજી એટલે કે જે ખેતીવાડી અંગેનો જે અભ્યાસ છે તો એગ્રો ઇકોલોજીમાં સાઉન્ડલી ગ્રાઉન્ડેડ તે એક વૈવિધ્યસભર ખેતી પ્રણાલી છે જે પાક વૃક્ષો અને પશુધનને એકીકૃત કરે છે જે કાર્યાત્મક જૈવવિધતાનો મધ્ય મહત્તમ ઉપયોગ કરવાની મંજૂરી આપે છે જે બાયોડાયવર્સિટી કુદરતમાં ઓલરેડી અવેલેબલ છે તેનો ઉપયોગ કરીને તમે ખેતીને રીચ બનાવી શકો છો તે જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણીય સ્વાસ્થ્યને પુનઃસ્થાપિત કરવા તથા ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવા અથવા અને ઘટાડવા જેવા અન્ય ઘણા લાભો પ્રદાન કરતી વખતે ખેડૂતોની આવક વધારવાનું વચન પણ આપે છે બરાબર તમારો ખર્ચ ઓછો થાય એટલે ઓટોમેટિકલી તમારી જે આવક છે તે શું થવાની છે વધવાની છે આ ખેતીનો અભિગમ જાપાની ખેડૂત અને ફિલસુફ મસાનોબુ કુકુફોઆએ તેમના ઓગણીસો પંચોતેરના પુસ્તક ધ વન સ્ટ્રો રિવોલ્યુશનમાં રજૂ કર્યો હતો જો આ ટોપ પોઈન્ટ પણ અગત્યનો છે જીપીએસસી કે યુપીએસસી તમને આ પ્રકારની માહિતી પણ પૂછી શકે છે તો જાપાનના ફાર્મરનું નામ યાદ રાખવાનું જેમનું નામ છે મસાનોબુ ફુકુઓકા અને ઓગણીસો પંચોતેરના એમના પુસ્તકનું નામ યાદ રાખવાનું જેમાં પ્રથમવાર નેચરલ ફાર્મિંગનો ખ્યાલ રજૂ કરવામાં આવેલો અને એ છે વનસ્ટ્રો રિવોલ્યુશન તે કુદરતી અથવા ઇકોલોજીકલ પ્રક્રિયાઓ પર નિર્માણ પામે છે કે જે ખેતરોમાં અથવા તો તેની આસપાસ અસ્તિત્વ ધરાવે છે આંતરરાષ્ટ્રીય સ્તરે કુદરતી ખેતીને પુનર્જીવિત કૃષિનું એક સ્વરૂપ માનવામાં આવે છે જે ગ્રહને બચાવવા માટેની એક અગ્રણી વ્યૂહરચના છે તે જમીન પ્રથાઓનું સંચાલન કરવાની અને જમીન અને છોડમાં વાતાવરણમાંથી કાર્બનને અલગ કરવાની ક્ષમતા ધરાવે છે જ્યાં તે હાનિકારક બનવાને બદલે વાસ્તવમાં ઉપયોગી છે ભારતમાં પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ પ્રાકૃતિક ખેતીને ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ કાર્યક્રમ તરીકે પ્રોત્સાહન આપવામાં આવે છે ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો ઉદ્દેશ્ય પરંપરાગત સ્વદેશી પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો છે જે બહારથી ખરીદેલા ઇનપુટને ઘટાડે છે કુદરતી ખેતી કે જેમ નામ સૂચવે છે તે કળા પ્રેક્ટિસ વધુ ને વધુ ઓછા રો મટીરિયલ સાથે વધુ પ્રાપ્ત કરવા માટે પ્રકૃતિ સાથે કામ કરવાનું વિજ્ઞાન છે તમારે ખર્ચ કેવો ઓછામાં ઓછો કરવાનો છે અને તમને વધુમાં વધુ રિઝલ્ટ એનાથી મળશે બરાબર નેચરલ ફાર્મિંગના કમ્પોનન્ટ્સ કયા છે જો આ સવાલ પણ એક્ઝામમાં પૂછાઈ શકે તેવો છે બરાબર તો પહેલું છે બીજા મૃત તો ધ પ્રોસેસ ઇન્ક્લુડ્સ ટ્રીટમેન્ટ ઓફ સીડ યુઝિંગ કાઉડંગ યુરીન એન્ડ લાઈમ બેઝડ ફોર્મ્યુલેશન્સ તો બિયારણને તૈયાર કરવાની જે પ્રક્રિયા છે તેને શું કહેવામાં આવે છે બીજામૃત કહેવામાં આવે છે ત્યારબાદ છે વાપસા તો ધ પ્રોસેસ ઇન્વોલ્વ એક્ટિવેટિંગ વોર્મ ઇન ધ સોઇલ ઇન ઓર્ડર ટુ ક્રિએટ વોટર વેપર કન્ડેન્સેશન તો જે જમીની કીડા છે તેમને ઉદભવ કરવાની જે પ્રક્રિયા છે તેને વાપસા કહેવામાં આવે છે ત્યારબાદ છે જીવામૃત તો ધ પ્રોસેસ એન્હાન્સીઝ ધ ફર્ટિલિટી ઓફ સોઇલ યુઝિંગ કાવ યુરિન ડંગ ફ્લાવર ઓફ પલ્સિસ એન્ડ જેગરી કોન્કોશન તો આ બધાનું મિશ્રણ કરીને ગોળનું મિશ્રણ કરીને જે કઠોળ છે તેનું મિશ્રણ કરીને ગાયના છાણ અને યુરિનનું મિશ્રણ કરીને એક એવો પદાર્થ તૈયાર કરવામાં આવે છે જે જમીનની ફળદ્રુપતા વધારી શકે ત્યારબાદ છે મલ્ચિંગ તો મલ્ચિંગ એટલે આચ્છાદન અથવા તો આવરણ તો ધ પ્રોસેસ ઇન્વોલ્સ ક્રિએટિંગ માઇક્રો ક્લાઇમેટ યુઝિંગ ડિફરન્ટ મલ્ચિઝ વિથ ટ્રીઝ ક્રોપ બાયોમાસ એન્ડ કન્ઝર્વ સોઇલ મોઇશ્ચર તો ભેજને સુરક્ષિત રાખવા માટે અથવા તો ભેજને જમીનમાં લાંબો સમય ટકાવી રાખવા માટે બિયારણ પર એક આવરણ કરી દેવામાં આવે છે બરાબર ને તમે ઘણી જગ્યાએ ખેતર પર જાઓ અથવા તો હાઈવે પરથી પસાર થતા હોવ તો તમને ગ્રીન કલરના પડદા લાંબા લાંબા ખેતરો પર પથરાયેલા જોવા મળે તો એક શેના માટે છે કે જો સૂર્યપ્રકાશ ડાયરેક્ટ જમીન પર પડે તો જમીન થોડા જ કલાકોમાં સુકી થઈ જાય જો તમારે જમીનને ભીની રાખવી હોય અને પાણીનો ઓછો વપરાશ કરવો હોય તો તમારે જમીનને ભેજયુક્ત રાખવી બહુ જરૂરી છે અને એ જ પ્રક્રિયાને શું કહેવાય મલ્ચિંગ કહેવાય છે ત્યારબાદ છે પ્લાન્ટ પ્રોટેક્શન એટલે કે રક્ષણ કરવું પાકનું તો ધ પ્રોસેસ ઇન્વોલ્વ સ્પ્રેઇંગ ઓફ બાયોલોજીકલ કોન્કોશન્સ વિચ પ્રિવેન્ટ પેસ્ટ ડિઝીઝ એન્ડ વીડ પ્રોબ્લેમ્સ એન્ડ પ્રોટેસ્ટ ધ પ્લાન્ટ એન્ડ ઇમ્પ્રુવ ધર સોઇલ ફર્ટિલિટી તો પણ સંપૂર્ણપણે કુદરતી રીતે આપણે આનો ઉપયોગ કરીએ છીએ ધ્યેય શું છે બેસિકલી તો ખર્ચમાં ઘટાડો ઘટાડેલા જોખમો સમાન ઉપજ આંતરખેડમાંથી થતી આવકને કારણે ખેડૂતોની ચોખ્ખી આવક વધારીને ખેતીને સદ્ધર અને મહત્વાકાંક્ષી બનાવવી ખેડૂતોને ખેતરમાં કુદરતી અને ઘરે ઉગાડેલા સંસાધનોનો ઉપયોગ કરીને આવશ્યક જૈવિક ઇનપુટ્સ તૈયાર કરવા પ્રોત્સાહિત કરીને ઉત્પાદન ખર્ચમાં ભારે ઘટાડો કરવો મહત્ત્વ શું છે એનું તો ઉત્પાદનની ન્યૂનતમ કિંમત તો તેને રોજગાર અને ગ્રામીણ વિકાસ વધારવા માટે અવકાશ સાથે ખર્ચ અસરકારક ખેતી પદ્ધતિ તરીકે ગણવા આવે છે તમે ઇમેજિન કરી શકો છો કે જ્યારે ખર્ચ ઓછો ઓછો થશે તો ધીરે ધીરે જે પ્રોફિટ માર્જિન છે ખેડૂતોનું તે પણ કેવું થશે વધતું જશે ક્વોલિટી પણ વધશે પાકની બરાબર તો સારા સ્વાસ્થ્યની પણ ખાતરી આપે છે કેમ કારણ કે તમે જે પ્રોસેસ્ડ પેસ્ટિસાઇડ છે જે જંતુનાશક દવાઓ છે અથવા તો જે પ્રોસેસ્ડ વસ્તુઓ છે ભેળસેળવાળી વસ્તુઓ છે તેનો તમે ઉપયોગ કરતા નથી તો કુદરતી ખેતી કોઈ પણ કૃત્રિમ રસાયણોનો ઉપયોગ કરતી નથી તેથી આરોગ્યના જોખમો અને જોખમ દૂર થાય છે ખોરાકમાં ઉચ્ચ પોષણ ઘનતા હોય છે અને તેથી તે વધુ સારા સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે રોજગારનું સર્જન થશે એક આખું નવું માર્કેટ ઓપન થશે બરાબર તો તે કુદરતી ખેતીના ઇનપુટ સાહસો એટલે કે જે સ્ટાર્ટઅપ છે તે મૂલ્યવર્ધન સ્થાનિક વિસ્તારોમાં માર્કેટિંગ વગેરેને કારણે રોજગારીનું પણ સર્જન કરે છે કુદરતી ખેતીમાંથી વધારાનું રોકાણ જે થશે તે ગામમાં જ કરવાનું પણ સરકારનું પ્લાનિંગ છે કારણ કે તેમાં રોજગારી પેદા કરવાની ક્ષમતા છે તેથી ગ્રામીણ યુવાનોના સ્થળાંતરને પણ અટકાવે છે અને આજનો જે યુવાન છે તે જો ખેતીમાં જાય તો એક નવા આઈડિયા સાથે ખેતીમાં જશે જેથી ભવિષ્યમાં જે આપણે જોયું છે કે ભાઈ યુવાનો ખેતીમાં જવા નથી માંગતા કેમ કારણ કે ખર્ચ વધુ છે આવક ઓછી છે એટલે એ લોકો લાઈફસ્ટાઈલ જીવી નથી શકતા તો એ જે પ્રોબ્લેમ છે એને પણ આપણે અડ્રેસ કરવામાં નેચરલ ફાર્મિંગ આપણને મદદ કરશે આ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ તો છે જ છે તો તે બહેતર માટી જીવવિજ્ઞાન સોઇલ સ્ટડી સુધારેલી કૃષિ જૈવવિવિધતા અને ઘણા નાના કાર્બન અને નાઇટ્રોજન ફૂટપ્રિન્ટ્સ સાથે પાણીનો વધુ ન્યાયપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરે છે પાણીનો ઓછો વપરાશ પણ કરે છે મેં કીધું ને કે ભેજ જળવાય એટલે તમારો પાણીનો વપરાશ ઓટોમેટિકલી કેવો થઈ જાય ઓછો થઈ જાય એટલે એવા વિસ્તારોમાં જ્યાં સિંચાઈની પૂરતી વ્યવસ્થા નથી ત્યાં પણ આ યોજના તમને લાભદાયી નીવડી શકે તો બાષ્પીભવન દ્વારા બિનજરૂરી પાણીના નુકસાનને રોકવા માટે એકબીજાને મદદ કરતા અને જમીનને આવરી લેતા વિવિધ પાકો સાથે કામ કરીને કુદરતી ખેતી પ્રતિ ટીપા પાક એટલે કે ક્રોપ પર ડ્રોપની માત્રાને પણ શું કરે છે શ્રેષ્ઠ બનાવે છે તથા જમીનના સ્વાસ્થ્યને પુનર્જીવિત કરે છે કુદરતી ખેતીની સૌથી તાત્કાલિક અસર જમીનના જીવવિજ્ઞાન પર પડે છે સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયા જેવા અન્ય જીવંત જીવો પર જમીનની તંદુરસ્તી સંપૂર્ણપણે તેમાં રહેલા સજીવો પર આધાર રાખે છે જેમ આપણે ગેંગેટિક ડોલ્ફિનની વાત કરી લઈએ કે ભાઈ ગેંગેટિક ડોલ્ફિન જો હોય કોઈ નદી સિસ્ટમમાં રિવર સિસ્ટમમાં તો એ નદી બહુ ચોખ્ખી છે એમ માનવામાં આવે તો એવું જ અહીંયા અળસિયા જેવા જીવો છે કે જે જમીનમાં અળસિયા છે તે જમીન ફળદ્રુપ જ હશે એટલે એમાં જમીનની કીડાનો ઉદભવ થયો છે એનું ઇન્ડિકેશન છે પશુધન ટકાઉપણું તો ખેતી પ્રણાલીમાં પશુધનનું એકીકરણ કુદરતી ખેતીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવામાં પણ મદદ કરે છે જીવામૃત અને બીજામૃત જેવા ઇકો ફ્રેન્ડલી બાયો ઇનપુટ્સ ગાયના છાણ અને મૂત્ર તથા અન્ય કુદરતી ઉત્પાદનોમાંથી તૈયાર કરવામાં આવે છે સ્થિતિસ્થાપકતા છે એટલે ફ્લેક્સિબલ છે આ સિસ્ટમ તો ઓર્ગેનિક કાર્બનની મદદથી જમીનની રચનામાં થતા ફેરફારો બિન અથવા તો જે જમીન નથી ખેડાય તો બિન અથવા તો ઓછા ખેડાણ તથા છોડની વિવિધતા ગંભીર દુષ્કાળ જેવી અત્યંતિક પરિસ્થિતિઓમાં પણ અને ચક્રવાત દરમિયાન ભારે પૂર અને પવનના નુકસાનનો સામનો કરીને પણ છોડના વિકાસને ટેકો આપે છે કેમ કારણ કે તમે જે જમીનની ગુણવત્તા છે તેમાં સુધારો કર્યો છે અને જમીનની ફ્લેક્સિબિલિટીમાં પણ તમે શું કર્યો છે સુધારો કર્યો છે નેચરલ ફાર્મિંગ ઘણા ખેડૂતો પર સકારાત્મક અસર કરે છે અને હવામાનની હવામાનની સામે પાકને સ્થિતિસ્થાપકતા પ્રદાન કરે છે તો બધા જ પોઝિટિવ એના પોઈન્ટ્સ છે અને એટલા માટે ઘણા બધા લાખોને લાખો ખેડૂતોને ગવર્મેન્ટ હવે એન્કરેજ કરે છે કે તમે નેચરલ ફાર્મિંગ તરફ જતા જાઓ સંબંધિત પહેલો કંઈ છે ગવર્મેન્ટ તરફથી તો પહેલું છે રેઇન ફેડ એરિયા ડેવલપમેન્ટ તે ઉત્પાદકતા વધારવા અને આબોહવાની વિવિધતા સાથે સંકળાયેલા જોખમોને ઘટાડવા માટે સંકલિત ખેતી પ્રણાલી પર ધ્યાન કેન્દ્રિત કરે છે એગ્રો ફોરેસ્ટ્રી પરનું સબ મિશન છે તો તેનો ઉદ્દેશ્ય આબોહવા સ્થિતિસ્થાપકતા અને ખેડૂતોને આવકના વધારાના સ્ત્રોત માટે કૃષિ પાકો સાથે મળીને બહુહેતુક વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે સાથે સાથે લાકડા આધારિત અન્ય બાબતો માટે ઉન્નત ફીડ સ્ટોક તથા હર્બલ ઉદ્યોગને પણ એ પ્રોત્સાહન આપશે ટકાઉ કૃષિ પરનું રાષ્ટ્રીય મિશન નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રિકલ્ચર આબોહવા પરિવર્તનની પ્રતિકૂળ અસરો સામે કૃષિને સ્થિતિસ્થાપક બનાવવા માટેની તકનીકો વિકસાવવા દર્શાવવા અને પ્રસારિત કરવા માટે પણ મદદ કરશે નોર્થ ઇસ્ટર્ન રિજિયન માટે મિશન ઓર્ગેનિક વેલ્યુ ચેઇન ડેવલપમેન્ટ તે સેન્ટ્રલ સેક્ટરની સ્કીમ છે જે નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર હેઠળનું પેટા મિશન છે જેનો મુખ્ય હેતુ સાંકળ મોડમાં એટલે કે ચેઇન મોડમાં પ્રમાણિત ઓર્ગેનિક ઉત્પાદનોને વિકસાવવાનો છે આ ઉપરાંત પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે બરાબર ખેડૂતો માટે તો તે બે હજાર પંદરમાં જળ સંસાધનોના પ્રશ્નોને સંબોધવા અને કાયમી ઉકેલ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી જે પ્રતિ ડ્રોપ મોર ક્રોપની કલ્પનાને સાકાર કરે છે ઓકે પર ડ્રોપ મોર ક્રોપ બરાબર એટલે કે એક ટીપું જો તમે પાણીનું આપો છો તો તમને એનું પૂરેપૂરું પાક સ્વરૂપેનું વળતર મળવું જોઈએ ગ્રીન ઇન્ડિયા મિશન છે લોન્ચ કરવામાં આવ્યું છે તો તે બે હજાર ચૌદમાં રાષ્ટ્રીય કાર્યયોજના ઓન ક્લાઇમેટ ચેન્જ ની છત્ર હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ઘટતા જંગલોના રક્ષણ અને પુનઃસ્થાપના તથા એને વધારવાનો છે બરાબર તો મલ્ટિપલ પ્લેટફોર્મ્સ પર ગવર્મેન્ટ ગામડાઓના ખેડૂતો સુધી પહોંચી પહોંચીને અલગ અલગ એજન્સીઓ દ્વારા ખેતીને વધુ વિકસિત બનાવવાનું કામ કરી રહી છે જેથી અલ્ટિમેટલી ખેડૂતને ફાયદો થશે ખેડૂતની આવક વધશે અને ખેડૂતની જે જીવનશૈલી છે તેમાં સુધારો થશે હવે ઓર્ગેનિક ખેતી કુદરતી ખેતીમાં શું ફરક છે સજીવ ખેતી અને કુદરતી ખેતી તો ઓર્ગેનિક ખેતીમાં જૈવિક ખાતરો જેમ કે ખાતર વર્મી કમ્પોસ્ટ ગાયના છાણ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે અને બાહ્ય સ્ત્રોતોમાંથી ખેતીની જમીનમાં ઉમેરવામાં આવે છે જ્યારે કુદરતી ખેતીમાં જમીનમાં રાસાયણિક કે જૈવિક ખાતર ઉમેરવામાં આવતા નથી વાસ્તવમાં કોઈ બાહ્ય ખાતરો જમીનમાં ઉમેરવામાં આવતા નથી કે છોડને બહારથી કંઈ આપવામાં આવતું નથી જમીનના જે કીડા છે તે જ બધું ફળદ્રુપ બનાવીને કામ કરશે સજીવ ખેતી માટે હજુ પણ મૂળભૂત કૃષિ પદ્ધતિઓ જેમ કે ખેડાણ નમવું ખાતરનું મિશ્રણ નીંદણ વગેરે કરવાની જરૂર છે જ્યારે કુદરતી ખેતીમાં એટલે કે નેચરલ ફાર્મિંગમાં સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયા દ્વારા કાર્બનિક પદાર્થોના વિઘટનને જમીનની સપાટી પર જ પ્રોત્સાહિત કરવામાં આવે છે જે સમયાંતરે ધીમે ધીમે જમીનમાં પોષણ ઉમેરે છે સજીવ ખેતીમાં જથ્થાબંધ ખાતરોની જરૂરિયાતને કારણે જૈવિક ખેતી હજુ પણ મોંઘી છે એનો સપ્લાય ખેડૂત પાસે નથી તથા તેની આસપાસના વાતાવરણ પર ઇકોલોજીકલ અસર પડે છે કુદરતી ખેતી એ અત્યંત ઓછી કિંમતની ખેતી પદ્ધતિ છે જે સંપૂર્ણપણે સ્થાનિક વિવિધતા સાથે ઘડતર કરે છે પ્રાકૃતિક ખેતીમાં કોઈ ખેડાણ નથી જમીનને કોઈ નમતું નથી અને કોઈ ખાતર નથી તથા કુદરતી ઇકોસિસ્ટમ સાથે એને કોઈ જ લેવા દેવા નથી મતલબ એ બેડ અસર એટલે કે નેગેટિવ ઇમ્પેક્ટ પાડતું નથી બરાબર તો ઓર્ગેનિક ખેતી સારી જ છે ઓર્ગેનિક ખેતીથી પણ વધારે સારી એ તમારી નેચરલ ફાર્મિંગ છે કુદરતી ખેતી છે તો આપણે ઓવરઓલ આપણે ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ વિશે વાત કરી અને એનો ટોપિક ભણ્યા છે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે સીબીઆઈની તપાસ માટે રાજ્યો કઈ રીતના સંમતિ આપે છે તેના પર છે તો જો છેલ્લા થોડા સમયથી આપણા દેશનું પોલિટિકલ વાતાવરણ એવું છે કે સીબીઆઈનો ઉપયોગ કેન્દ્ર સરકાર વિપક્ષના નેતાઓને ડરાવવા માટે કરે છે એમના પર ભ્રષ્ટાચારના કેસીસની બહુ સ્ટ્રોંગલી તપાસ કરવામાં આવે છે એટલે અત્યારે આફ્ટર ટ્વેન્ટી ફોર્ટીન જે જે રાજ્યોમાં બીજેપીની ગવર્મેન્ટ નથી તે રાજ્યોએ સિ સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરીને એવું કીધું છે કે સીબીઆઈ અમારા રાજ્યમાં રાજ્યની સંમતિ વગર કોઈ પણ કેસની જાંચ પડતાલ કરી શકશે નહીં હવે આના માટે આપણું સંવિધાન શું કહે છે સીબીઆઈનું મુખ્ય કામ શું છે શું રાજ્ય સરકાર પાસે આમ કરવાની સત્તા છે કે નહીં એ વિશે આપણે આ ટોપિકમાં જોવાનું છે તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટની બેન્ચે એક કેસનો ઉલ્લેખ કર્યો છે જેમાં સીબીઆઈએ ભારતના મુખ્ય ન્યાયાધીશની વિચારણા માટે ઘણા રાજ્યો દ્વારા સીબીઆઈને સામાન્ય સંમતિ પાછી ખેંચી લેવા અંગે એફિડેવિટ દાખલ કરી હતી તો જુઓ હવે શું હોય એક હોય જનરલ સંમતિ કે ઓકે સીબીઆઈ ગમે ત્યારે આવીને ગમે તે કેસ માટે તપાસ કરી શકે એને કહેવાય જનરલ કન્સેન્ટ જ્યારે એને પાછી ખેંચી લેવામાં આવી છે એટલે શું કે હવે સીબીઆઈએ કેસ વાઇઝ સંમતિ રાજ્ય પાસે લેવી પડશે દર વખતે રાજ્યમાં સીબીઆઈ તરીકે દાખલ થતાં પહેલાં અધિકારીએ સંમતિ લેવી પડશે કે ભાઈ અમે આ કેસની તપાસ માટે તમારા રાજ્યના રિસોર્સિસનો ઉપયોગ કરવા માગીએ છીએ અથવા તો સો એન્ડ સો અધિકારીઓની પૂછપરછ કરવા માગીએ છીએ જો રાજ્ય સંમતિ આપે ત્યારબાદ જ સીબીઆઈએ કેસની તપાસ આગળ વધારી શકે સીબીઆઈ શું છે તો સીબીઆઈનું પૂરું નામ છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈની સ્થાપના ઓગણીસો ત્રેસઠમાં મંત્રાલયના એક રિઝોલ્યુશન દ્વારા કરવામાં આવી હતી હવે સીબીઆઈ કોના વહીવટી નિયંત્રણ આવે છે પર્સનલ એન્ડ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટના વહીવટી નિયંત્રણ હેઠળ છે જે પબ્લિક ગ્રીવિયન્સીસ અને પેન્શન મંત્રાલય છે બરાબર લોક કલ્યાણ અને લોક ફરિયાદ નિવારણ અને પેન્શન મંત્રાલય સીબીઆઈની સ્થાપનાની ભલામણ ભ્રષ્ટાચાર નિવારણ પરની સંથાનમ સમિતિ જે ઓગણીસો બાસઠથી ઓગણીસો ચોસઠ માં કાર્યરત હતી તેના દ્વારા કરવામાં આવેલી બરાબર એટલે સીબીઆઈ કોઈ વૈધાનિક સંસ્થા નથી એટલું યાદ રાખવાનું એક રિઝોલ્યુશન દ્વારા તે સમયે એને તાત્કાલિક ધોરણે બનાવી દેવામાં આવેલી સીબીઆઈ એ કોઈ વૈધાનિક સંસ્થા નથી તે તેની સત્તાઓ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ નાઇન્ટીન ફોર્ટી સિક્સમાંથી મેળવે છે સીબીઆઈ કેન્દ્ર સરકારની મુખ્ય તપાસ એજન્સી છે બરાબર એટલે જેટલા પણ મોટા હાઈ પ્રોફાઇલ કેસો હોય અથવા તો જે જગ્યાએ રાજ્ય પોલીસ રાજ્ય સરકારની પોલીસ નિષ્ફળ નીવડે છે તપાસ આગળ વધારવામાં ત્યાં સીબીઆઈને તપાસ કોર્ટ સોંપી શકે તો સીબીઆઈ એ કેન્દ્ર સરકારની મુખ્ય તપાસ એજન્સી છે તે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અને લોકપાલને પણ સહાય પૂરી પાડે છે તે ભારતમાં નોડલ પોલીસ એજન્સી પણ છે જે ઇન્ટરબોલના સભ્ય દેશો વતી તપાસનું સંકલન કરે છે પૃષ્ઠભૂમિ શું છે તો પહેલું તો છે કે ભાઈ સંમતિ પાછી ખેંચી લીધી રાજ્યોએ તો આઠ રાજ્યોએ તેમના પ્રદેશમાં તપાસ શરૂ કરવા માટે સીબીઆઈને જે સંમતિ આપેલી હતી તે પાછી ખેંચી લીધી છે કયા કયા આઠ રાજ્યો છે તો પશ્ચિમ બંગાળ જ્યાં નોન બીજેપી ગવર્મેન્ટ છે મહારાષ્ટ્ર કેરળ પંજાબ રાજસ્થાન ઝારખંડ છત્તીસગઢ અને મિઝોરમ આ આઠે આઠ રાજ્યોમાં કેન્દ્ર સરકાર કરતાં વિરોધી પક્ષની ગવર્મેન્ટ છે આ રાજ્યોએ તેમના પ્રદેશમાં તપાસ શરૂ કરવા માટે સીબીઆઈને આપેલી સંમતિ પાછી ખેંચી લીધી છે સીબીઆઈની દલીલ શું છે તો સીબીઆઈના જણાવ્યા મુજબ સંમતિનો જો આવી આવી રીતના પાછી ખેંચી લેવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓ અને વિવિધ રાજ્યોના પ્રાદેશિક અધિકાર ક્ષેત્રમાં કામ કરતા ઉપક્રમો સામેના ભ્રષ્ટાચારના આરોપોની તપાસમાં નિરર્થક બનાવે છે દર વખતે જો તમારે એક એક કેસ માટે સીબીઆઈ પાસે તો હજારો કેસીસ ચાલતા હશે એક એક કેસ માટે જો સીબીઆઈએ રાજ્યોની તપાસ રાજ્યોની પરવાનગી લેવા જવું પડે તો રાજ્ય ડીલે કરશે જાણી જોઈને જો એનો વાક હશે તો આ સંજોગોમાં સીબીઆઈને જે હેતુથી બનાવવામાં આવેલી હતી એ શું થાય છે નિરર્થક બને છે જ્યારે રાજ્યોના પ્રતિભાવ મુખ્યત્વે તેની એજન્સીઓને કાર્યરત કેન્દ્ર સરકારના રાજકારણ સામે રાજકીય કાનૂની રિંગ ફેન્સિંગનું કૃત્ય કર્યું છે ત્યારે સંખ્યાબંધ રાજ્યો દ્વારા સામાન્ય સંમતિ પાછી ખેંચી લેવાથી સીબીઆઈ વિકલાંગ થઈ ગઈ છે બરાબર ને તો સીબીઆઈ વિશે આગળ પણ ઘણી બધી વાર કોર્ટ એવું કહી ચૂકી છે કે ભાઈ તમારે પોલિટિકલ ઇન્ફ્લુઅન્સથી આગળ વધીને કામ કરવું જોઈએ વગેરે 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 તો એને પોલિટિકલ વેપન તરીકે કેન્દ્ર સરકાર કામ કરે છે એટલે રાજ્યોએ પોતાની જનરલ કન્સેન્ટ પાછી ખેંચી લીધી છે એવું એ રાજ્યોનું કહેવું છે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સંમતિ વિશે શું ખ્યાલ છે તો કાનૂની અને બંધારણીય આધાર શું કહે છે તો ઓગણીસો છેતાળીસના દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશ એક્ટની કલમ છ મુજબ જે સીબીઆઈ હેઠળ કાર્ય કરે છે સીબીઆઈની તપાસને કેન્દ્રશાસિત પ્રદેશોની બહાર લંબાવવા માટે રાજ્યની સંમતિ જરૂરી છે એટલે કે જો સીબીઆઈએ કોઈપણ રાજ્યમાં જવું હોય તો એ રાજ્ય સરકારની મંજૂરી જરૂરી છે સીબીઆઈના કાયદાકીય પાયા ઉપર આધારિત અર્ઘટન કરવામાં આવ્યું છે કે એન્ટ્રી એસીના યુનિયન આદિ અનુસાર કે જે પોલીસ દળ અને રાજ્યમાં પણ તેની પરવાનગી વગર કોઈ વિસ્તાર માટે એક રાજ્ય સાથે જોડાયેલ સત્તાના વિસ્તરણ માટે પૂરતી મંજૂરી જરૂરી છે પોલીસ એ બંધારણની સાતમી અનુસૂચિ હેઠળ રાજ્ય યાદીમાં બીજા ક્રમે આવે છે સંમતિના પ્રકાર કેટલા છે એક તો છે જનરલ કન્સેન્ટ એટલે કે સામાન્ય સંમતિ તો જ્યારે કોઈ રાજ્ય સીબીઆઈને કેસની તપાસ માટે સામાન્ય સંમતિ આપે છે એટલે કે કયા દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ ત્યારે એજન્સીએ જ્યારે પણ તે રાજ્યમાં તપાસના સંબંધમાં અથવા તેના પ્રવેશ કરે ત્યારે નવી પરવાનગી લેવી જરૂરી નથી બરાબર દરેક કેસ માટે નવી પરવાનગી લેવાની જરૂર નથી ભ્રષ્ટાચાર અથવા હિંસાના કેસમાં તે સીમલેસ તપાસ એટલે કે અડચણ વગરની તપાસને સરળ બનાવવા માટે સામાન્ય સંમતિ આપવામાં આવે છે ત્યારબાદ બીજો પ્રકાર છે ચોક્કસ સંમતિ એટલે કે સ્પેસિફિક કન્સેન્ટ તો જ્યારે સામાન્ય સંમતિ પાછી ખેંચવામાં આવે છે ત્યારે સીબીઆઈએ સંબંધિત રાજ્ય સરકાર પાસેથી તપાસ માટે કેસ મુજબની સંમતિ લેવી જરૂરી છે જો ચોક્કસ સંમતિ આપવામાં નહીં આવે તો સીબીઆઈના અધિકારીઓ જ્યારે તે રાજ્યમાં પ્રવેશ કરે છે ત્યારે પોલીસ કર્મચારીઓની સત્તા નહીં હોય અને એ લોકોએ વારે ઘડીએ કેસીસ માટે કેસ વાઇઝ કન્સેન્ટ લેવી પડશે આ અડચણ સીબીઆઈ દ્વારા એકીકૃત તપાસમાં અવરોધ ઊભો કરે છે તમે સમજી શકો છો કે તમારે વારે ઘડી અપ્રુવલ લેવા જવું પડે તો અલ્ટિમેટ જે પ્રોસેસ છે તે શું થશે ડીલે થશે સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો છે આગળ ભૂતકાળમાં તો એડવાન્સ વીમા કંપની લિમિટેડ કેસ ઓગણીસો સિત્તેર એક બંધારણ બેન્ચ દ્વારા એવું ઠેરવવામાં આવ્યું હતું કે રાજ્યની વ્યાખ્યા જનરલ ક્લોઝિસ અનુસાર કેન્દ્ર શાસિત પ્રદેશોથી અલગની છે સીબીઆઈ 1946 ના દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ માન્યતા પ્રાપ્ત કેન્દ્ર શાસિત પ્રદેશો માટે રચાયેલ દળ હોવાને કારણે તેમની સંમતિથી જ રાજ્યોના પ્રદેશોમાં તપાસ કરી શકે છે એટલે સુપ્રીમ કોર્ટે પણ ઠેરવેલું છે કે ભાઈ તમે જેના આધારે સુપ્રીમ કોર્ટની રચના કરી છે સોરી સીબીઆઈની રચના કરી છે એના આધારે જો તમારે રાજ્યોમાં જવું હોય તો રાજ્યોની તમારે પરવાનગી જોઈશે બાકી તપાસ પર અસર તો સામાન્ય સંમતિ પાછી ખેંચી લેવાથી પેન્ડિંગ તપાસ અથવા અન્ય રાજ્યમાં નોંધાયેલ કેસોને કોઈ અસર થતી નથી કે જેના સંબંધમાં તપાસ રાજ્યના પ્રદેશ તરફ દોરી જાય છે જેણે સામાન્ય સંમતિ પાછી ખેંચી લીધી છે કે ન તો પાછી ખેંચી લેવામાં આવી છે સીબીઆઈ તપાસનો આદેશ આપવાની અધિકારની અધિકાર ક્ષેત્ર કોની પાસે છે હાઈકોર્ટ પાસે પણ એની સત્તા છે બરાબર તો પેન્ડિંગ કેસો પર એને કોઈ અસર નહીં પડે પણ હવે પછીના જે કેસીસ છે તે બધા પર એની અસર પડશે એવું અહીંયા કહેવામાં આવ્યું છે નેક્સ્ટ આપણો ટોપિક છે વર્લ્ડ એઇડ્સ ડે ટ્વેન્ટી ટ્વેન્ટી વન સો વિશ્વ એઇડ્સ દિવસને દર વર્ષે પહેલી ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે આ રોગ વિશે જાગૃતતા ફેલાવવા અને તે બધાને યાદ કરવા માટે મનાવવામાં આવે છે કે જેમણે આ રોગમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો તો જો એઇડ્સની હજુ સુધી કોઈ રસી કે કોઈ દવા શો શોધાઈ નથી અને ઘણા બધા એન નંબર ઓફ કારણ દ્વારા એઇડ્સ થઈ શકે છે તો ક્યારે આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી તો આ દિવસ ઉજવવાની શરૂઆત ઓગણીસો અઠ્યાસીમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવી હતી તથા તે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એટલે કે એઇડ્સ વિશે જનજાગૃતિ વધારવાના સૂત્ર સાથેનો પ્રથમ વૈશ્વિક આરોગ્ય દિવસ હતો જુઓ પ્રથમ વૈશ્વિક આરોગ્ય દિવસ ત્યારબાદ આપણે બીજા રોગોના જાગૃતિ માટેના દિવસો મનાવવાની શરૂઆત કરી આ પ્રથમ હતો એઇડ્સ એ હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસના ચેપને કારણે થ કારણે થતો રોગચાળો છે જે માનવ રોગ પ્રતિકારક શક્તિને નુકસાન પહોંચાડે છે અને જે વ્યક્તિને એઇડ્સ થયો હોય એને એઇડ્સ થવાને લીધે કારણ કે એની રોગપ્રતિકારક શક્તિ એટલી નબળી પડી ગઈ છે એને અન્ય ઘણા રોગો થઈ શકે છે સરળતાથી બે હજાર વીસના અંતમાં અંદાજિત સાડત્રીસ સાત મિલિયન લોકો એચઆઈવી સાથે જીવતા હતા જેમાંથી બે તૃતીયાંશ એટલે કે પચીસ પોઈન્ટ ચાર મિલિયન લોકો આફ્રિકન પ્રદેશમાં છે બે હજાર વીસમાં છ લાખ એસી હજાર લોકો એચઆઈવી સંબંધિત કારણોથી મૃત્યુ પામ્યા અને એક પોઈન્ટ પાંચ મિલિયન લોકો એચઆઈવી હસ્તગત કર્યું હતું બે હજાર એકવીસનો જે દિવસ ઉજવવામાં આવ્યો છે એની થીમ શું રાખવામાં આવી છે તો એની થીમ રાખવામાં આવી છે અસમાનતાનો અંત લાવો સાથે સાથે એઇડનો અંત લાવો એટલે કે એન્ડ ઇનઇક્વાલિટીઝ એન્ડ એઇડ્સ બરાબર જો એડ્સના દર્દીઓ સાથે એઇડ એ ચેપી રોગ નથી બરાબર એ અડવાથી નથી ફેલાતો હાથ મિલાવવાથી નથી ફેલાતો સાથે રહેવાથી નથી ફેલાતો છતાં પણ એડ્સના દર્દીઓ સાથે એકદમ અછૂતા જેવું વર્તન કરવામાં આવે છે ને એના માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાની જરૂર છે તો પાછળ રહી ગયેલા લોકો સુધી પહોંચવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ડબ્લ્યુએચ અને તેના ભાગીદારો એ આવશ્યક એચઆઈવી સેવાઓની પહોંચમાં વધતી જતી અસમાનતાને પ્રકાશિત કરી છે ડબ્લ્યુ એ વૈશ્વિક નેતાઓ અને નાગરિકોને એઇડ્સને ચલ એઇડ સામે ચાલતી અસમાનતાઓનો સામનો કરવા અને એવા લોકો સુધી પહોંચવા માટે રેલી કરવાની માંગ કરી છે જેઓ હાલમાં આવશ્યક સેવાઓ પ્રાપ્ત કરી રહ્યા નથી એટલે ડબલ્યુ એચ ઓ કરવા માગે છે કે ભાઈ દરેક દેશ અને દરેક દેશની મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું હોય કે જ્યાં એ દર્દીને પૂરતું સામાજિક સન્માન પૂરતો સામાજિક સપોર્ટ અને મેડિકલ સપોર્ટ મળી રહે મહત્ત્વ શું છે તો આ જ દિવસ જનતાને સરકારને યાદ અપાવે છે કે એચઆઈવી હજુ દૂર નથી થયો હજુ પણ નાણાં એકત્ર કરવાની જાગૃતતા વધારવાની પૂર્વગ્રહો સામે લડવાની અને શિક્ષણમાં સુધારો કરવાની આવશ્યક જરૂરિયાત છે વિશ્વભરમાં એચઆઈવી સાથે જીવતા લોકો સાથે એકતા દર્શાવવાની પણ એક સુવર્ણ તક છે બરાબર તો દર વર્ષે એક ડિસેમ્બરના રોજ આપણે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ બરાબર તો આ હતું તમારું વર્લ્ડ્સ એઇડ્સ ડે વિશેની વાત હવે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ શું છે તો એચઆઈવી એ સીડી ફોર પર હુમલો કરે છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં શ્વેત રક્ત કોશિકાઓનો એક પ્રકાર છે ટી કોશિકાઓ તે કોષો છે જે કોષોમાં વિસંગતતાઓ અને ચેપને શોધીને શરીરની આસપાસ ફરે છે શરીરમાં પ્રવેશ્યા પછી એચઆઈવી પોતે ગુણાકાર કરે છે એટલે કે વધતું જાય છે અને સીડી ફોર કોષોનો નાશ કરે છે આમ માનવ રોગપ્રતિકારક તંત્રને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે એકવાર આ વાયરસ શરીરમાં પ્રવેશી જાય પછી તેને ક્યારેય પણ દૂર કરી શકાતો નથી એટલે કે એચઆઈવીનો જો પણ સારવાર શોધાઈ નથી એચઆઈવીથી સંક્રમિત વ્યક્તિની સીડી ફોર કાઉન્ટ નોંધપાત્ર રીતે ઘટે છે તંદુરસ્ત શરીરમાં સીડી ફોરની સંખ્યા પાંચસોથી સોળસોની વચ્ચે હોય છે પરંતુ એચઆઈવી ચેપગ્રસ્ત શરીરમાં તે સંખ્યા થી પણ ઓછી થઈ શકે છે અથવા તો 200 જેટલી ઓછી થઈ શકે છે અને એને લીધે કેમ કે રોગપ્રતિકારક શક્તિ ઘટી છે અન્ય રોગો બહુ સરળતાથી તે વ્યક્તિને થશે તો આપણે વાત કરી હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ વિશેની નેક્સ્ટ જે ટોપિક છે છે વિશ્વવ્યાપી જીવન ખર્ચ અહેવાલ એટલે કે બેસિકલી કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ બરાબર વૈશ્વિક કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ દુનિયાના કયા શહેર સૌથી મોંઘું છે કયું શહેર સૌથી સસ્તું છે એનો એક રિપોર્ટ બહાર પડ્યો છે તો તાજેતરમાં વિશ્વવ્યાપી રહેવાની કિંમતનો અહેવાલ એટલે કે કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ પ્રકાશિત કરવામાં આવ્યો છે જે દર્શાવે છે આ આ ઇન્ડેક્સ અનુસાર તેલ જે રાજધાની છે છે તે રહેવા માટે સૌથી શહેર રિપોર્ટ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે તે વિવિધ શહેરોમાં રહેતા સૂચકાંકોની કિંમતની તુલના કરે છે બરાબર એટલે કયા શહેરમાં અમુક જે નક્કી કરેલી વસ્તુઓ છે તે લોકોનો ભાવ કેવો છે વગેરે 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 માહિતી આ ઇન્ડેક્સ અંતર્ગત આકલન કરવામાં આવે છે સૌથી મોંઘુ શહેર કયું છે તો ઇઝરાયેલનું શહેર ટેલ અવીવ જે ઇઝરાયેલની રાજધાની પણ છે પ્રથમ વખત આ રેન્કિંગમાં ટોચ પર છે ગયા વર્ષના પ્રથમ જે લીડર હતું અથવા તો જે ટોચ પર જે શહેર હતું પેરિસને પછાડીને તે હવે સિંગાપોરની સાથે બીજા સ્થાને છે એટલે બીજા નંબરે બે શહેરો સિંગાપોર અને પેરિસ છે પેરિસ અને સિંગાપોર સંયુક્ત રીતે બીજા સ્થાને છે ત્યારબાદ ઝ્યુરિક અને હોંગકોંગ છે ન્યુયોર્ક છઠ્ઠા અને રહ્યું છે ઇન્ડેક્સ નો બેન્ચમાર્ક છે કે ન્યૂયોર્ક સિટીમાં કોઈ વસ્તુનો શું ભાવ છે તેને આધારે આ ઇન્ડેક્સ ની આકલન અથવા તો જે મેથેડોલોજી છે તે નક્કી કરવામાં આવે છે તેથી યુએસ ડોલર સામે વધુ મજબૂત કરન્સી ધરાવતા શહેરો રેન્કિંગમાં ઊંચા દેખાવાની શક્યતા છે સ્વાભાવિક રીતે જો તમારો કરન્સી યુએસ ડોલર કરતાં ઊંચી હોય અને તમે યુએસ સાથે કમ્પેર કરો છો તો તમારું જે કરન્સી છે તે વધારે વેલ્યુ બતાવશે પરિણામ સ્કોપ કેટલો છે તો આ ઇન્ડેક્સ ઓફ લિવિંગ ટ્વેન્ટી ટ્વેન્ટી વન વિશ્વભરમાં એકસો તોતેર વૈશ્વિક શહેરોમાં કિંમતને સરખાવે છે અને થી વધારે રોજિંદા ઉત્પાદનો અને સેવાઓને એકબીજાની સાથે સરખાવીને જુએ છે કોવિડ નાઇન્ટીનની અસર શું થઈ છે તો સપ્લાય ચેઇન બ્લોકેજ અને બદલાતી કસ્ટમર ડિમાન્ડ અથવા તો કન્ઝ્યુમર ડિમાન્ડને કારણે ઘણા મોટા શહેરોમાં જીવન ખર્ચમાં વધારો થયો છે વધુમાં ફુગાવો છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઝડપી નોંધાયો છે તો કોવિડ નાઇન્ટીનને લીધે ઘણી બધી ઇકોનોમીસ પર ફરક પડી છે ઘણા બધા કન્ઝ્યુમર ડિમાન્ડ પર ફરક પડી છે જેને લીધે ઘણી બધી વસ્તુઓની જે કિંમત છે તેમાં ફેરફાર નોંધાયો છે ભારતીય પરિદૃશ્ય શું છે એટલે કે ભારતના શહેરોની શું સ્થિતિ છે તો ભારતમાં અમદાવાદ ગુજરાતને એટલે કે ગુજરાતના અમદાવાદ શહેરને ટોપ ટેન સૌથી સસ્તા શહેરોમાં સ્થાન આપવામાં આવ્યું છે અને અમદાવાદ સાતમા ક્રમે દુનિયાનું સૌથી સસ્તું શહેર આવ્યું છે તો સૌથી સસ્તા શહેરોમાં દમાસ્કસ કે જે સીરિયાની રાજધાની છે તે ટોચ પર છે તે પછી સૌથી સસ્તા શહેરોની રેન્કિંગમાં ત્રિપોલી લીબિયાની રાજધાની તાશકંદ ઉઝબેકિસ્તાનની રાજધાની ટ્યુનિસ ટ્યુનિશિયાની રાજધાની અને અલમાટી કઝાકસ્તાનનું એક શહેર તે છે બરાબર ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ શું છે તો ધ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ એ ઇકોનોમિસ્ટ ગ્રુપનું સંશોધન અને વિશ્લેષણ વિભાગ છે જે ધ ઇકોનોમિસ્ટ અખબારની એક પેટા કંપની છે ઈઆઈયુ એટલે કે ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ લોકશાહી સૂચકાંક પર બહાર પાડે છે જે એકસો પાસઠ જેટલા સ્વતંત્ર રાજ્યો અને બે પ્રદેશોમાં વિશ્વભરમાં લોકશાહીની સ્થિતિનો સ્નેપશોટ પૂરો પાડે છે બરાબર એટલે તમને આખી કયા રિજિયનમાં કેવી લોકશાહી છે તેનો ચિતાર પૂરો પાડે છે જે લેટેસ્ટ ડેમોક્રેસી ઇન્ડેક્સ છે લોકશાહી ઇન્ડેક્સ છે ઈઆઈયુના ડેમોક્રેસી ઇન્ડેક્સમાં ભારત ત્રેપનમાં ક્રમે આવે છે બરાબર ત્રેપનમાં ક્રમે છે અને ભારતને ફ્લોડ ડેમોક્રેસી એટલે કે ક્ષતિગ્રસ્ત લોકશાહીની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે ભારત એકાવનમાં સ્થાનેથી ત્રેપનમાં સ્થાને ગયું છે બે હજાર વીસ અને બે હજાર એકવીસના રેન્કિંગમાં આટલું અંતર છે બરાબર તો એ ડેમોક્રેસી ઇન્ડેક્સ પણ એક્ઝામ માટે બહુ અગત્યનો છે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો સાથેનો ટૉપિક છે અને આ સંબંધોની ચર્ચા આપણે કોની સાથે કરવાની છે શ્રીલંકા સાથેના સંબંધોની ચર્ચા કરવાની છે જે દક્ષિણ આવેલો ભારતનો પાડોશી દેશ છે તો જો તમને ખ્યાલ હોય તો હમણાં થોડા મહિના પહેલાં શ્રીલંકાનું વિદેશી દેવું એટલું બધું વધી ગયું અને એની પાસે જે ફોરેન કરન્સી જે હતી એટલી ઘટી ગઈ કે શ્રીલંકાએ પોતાને ત્યાં નાણી ખાદ્ય કટોકટીની જાહેરાત કરવી પડી તો તાજેતરમાં ભારત અને શ્રીલંકાના આર્થિક સંકટને ઘટાડવામાં મદદ કરવા માટે ખાદ્ય અને ઉર્જા સુરક્ષા પરની પહેલ પર ચર્ચા કરવા માટે ચાર પાંખિયા એટલે કે ફોર વિંગ્સના અભિગમ માટે સંમત થયા છે ભારત આગળ આવ્યું છે અને ભારત હવેથી શ્રીલંકાને મદદ કરશે અલગ અલગ રીતે એની ઇકોનોમીને ઉપર લાવવા માટે આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકાએ ખાદ્ય પદાર્થોની વધતી કિંમતો ચલણનું અવમૂલ્યન અને ઝડપથી ઘટતા ફોરેક્સ રિઝર્વ વચ્ચે આર્થિક કટોકટી જાહેર કરી હતી બરાબર શું છે આ ફોર વિંગની જે મદદ છે તે પહેલું છે ક્રેડિટ લાઇન્સ એટલે શું કે ખોરાક માટે દવાઓ માટે તથા બળતણની ખરીદી માટે ભારત દ્વારા ક્રેડિટ આપવામાં આવશે ક્રેડિટ લાઇન્સ આપવામાં આવશે એટલે કે ક્રેડિટ કાર્ડ જેવી સુવિધા આપવામાં આવશે કે અત્યારે તમારી પાસે પૈસા નથી તો અમુક દિવસો પછી અથવા તો અમુક મહિનાઓ પછી શ્રીલંકા પાસે જ્યારે પૈસા આવે છે ત્યારે શ્રીલંકાએ પૈસા ભારતને આપશે જેમ બેંક તમને ક્રેડિટ કાર્ડ આપે છે એવી જ રીતે ક્રેડિટ લાઇન્સ એક દેશ બીજા દેશને આપી શકે જેથી જે દેશ પાસે પૈસા નથી પોતાની સુવિધા પ્રમાણે પૈસા ભરી શકે લાઈન્સ ઓફ ક્રેડિટ એ બેંક અથવા અન્ય કોઈપણ નાણાકીય સંસ્થા દ્વારા સરકાર વ્યવસાય અથવા વ્યક્તિગત ગ્રાહકને આપવામાં આવતી ક્રેડિટ સુવિધા છે જે ગ્રાહકને મહત્તમ લોનની રકમ ખેંચવામાં સક્ષમ બનાવે છે બીજું છે કરન્સી સ્વેપ સ્વેપ તો કરન્સી એટલે શું કે શ્રીલંકાના બેલેન્સ ઓફ પેમેન્ટના મુદ્દાઓ સાથે વ્યવહાર કરવા માટે કરન્સી સ્વેપનો કરાર સ્વેપ શબ્દનો અર્થ શું થાય છે વિનિમય બે દેશો વચ્ચે ચલણની અદલાબદલી બદલી કરવી એ પૂર્વ નિર્ધારિત નિયમો અને શરતો સાથે કરન્સીના નિયમન વિનિમય માટેનો કરાર છે એટલે ભારત શું કરશે ભારત શ્રીલંકાની કરન્સીને ખરીદશે જેથી શ્રીલંકામાં વિદેશી ભંડોળ પહોંચે બરાબર તો આનાથી જુઓ ભારતને શું ફાયદો છે કે જ્યારે શ્રીલંકાની કરન્સી ઉપર આવશે ત્યારે ફરીવાર શ્રીલંકાની કરન્સી એને પરત કરી દેવામાં આવશે બરાબર તો આરબીઆઈ અને શ્રીલંકાની જે નેશનલ બેંક છે તે બંને વચ્ચે આ પ્રકારનું સ્વેપ થશે આધુનિકીકરણ પ્રોજેક્ટ તો ફાર્મનો આધુનિકીકરણ પ્રોજેક્ટ કે જેને ભારત ઘણા વર્ષોથી અનુસરી રહ્યું છે હાર્બર વિશ્વના સૌથી ઊંડા કુદરતી બંદરોમાંનું એક છે જે બ્રિટિશરો દ્વારા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિકસાવવામાં આવ્યું હતું ખાસ કરીને માલીમાં ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાના પ્રોજેક્ટ્સને બે હજાર સત્તરથી શ્રીલંકન ગવર્મેન્ટે રોકી રાખેલા પરંતુ પછી ચાઇનાના ઇન્ટરવેન્શનને કારણે ચાઇનાએ જે રીતે શ્રીલંકા સાથે એક્સેસિવ ક્રેડિટ આપીને દગો કર્યો એને જોતાં શ્રીલંકા હવે કોના પર વધુ ભરોસો કરે છે ભારત પર વધુ ભરોસો કરે છે ભારતીય રોકાણ એ ચોથું તમારું વિંગ છે ચોથો પાયો છે વિવિધ ક્ષેત્રોમાં ભારતીય રોકાણોની સુવિધા માટે શ્રીલંકાની પ્રતિબદ્ધતા તો શ્રીલંકાએ કીધું છે કે ભાઈ તમે આવો તમે અમારે ત્યાં રોકાણ કરો હવે અમે ચાઇના પર ભરોસો કરવા માટે તૈયાર નથી ભારત અને શ્રીલંકાના સંબંધો અત્યારે બહુ સ્ટ્રોંગ ફેઝમાંથી ચાલી રહ્યા છે નાના નાના જે બોર્ડરને લઈને મુદ્દાઓ છે તેના સિવાય કોઈ મેજર મુદ્દાઓ બે દેશ વચ્ચે અત્યારે નથી તો ભારત શ્રીલંકા સંબંધોમાં તાજેતરના મુદ્દાઓ કયા છે પહેલું તે પહેલું છે માછીમારની હત્યા તો શ્રીલંકાના નૌકાદળ દ્વારા ભારતીય માછીમારોની હત્યા એ બંને દેશ વચ્ચેનો એક વિલંબિત મુદ્દો છે અને બંને દેશ વચ્ચે વાર ઘણી બધી બેઠકોમાં આ મુદ્દો ઉઠાવવામાં આવે છે બે હજાર ઓગણીસ અને વીસમાં કુલ બસો ચોર્યાસી ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી અને કુલ ત્રેપન ભારતીય બોટ શ્રીલંકાના અધિકારીઓ દ્વારા જપ્ત કરવામાં આવી હતી બરાબર તો એક માછીમારોનો જે ઇશ્યુ છે અને જે તમિલનો જે ઇશ્યુ છે શ્રીલંકન તમિલ અને ભારતીય તમિલ વચ્ચેનો તે પણ અવારનવાર ઉછળતો રહે છે બીજું છે ઇસ્ટ કોસ્ટ ટર્મિનલ પ્રોજેક્ટ તો બે હજાર એકવીસમાં શ્રીલંકાએ ઈસ્ટ કોસ્ટ ટર્મિનલ પ્રોજેક્ટ માટે ભારત અને જાપાન સાથે જે હસ્તાક્ષર કરેલા તેને શું કર્યા છે રદ કર્યા છે ભારતે રદીકરણનો વિરોધ કર્યો હતો જો કે પાછળથી તે અદાણી જૂથ દ્વારા વિકસાવવામાં આવતા વેસ્ટ કોસ્ટ ટર્મિનલ માટે સંમત થયું હતું બરાબર તો જો ઈસ્ટ કોસ્ટ ટર્મિનલ ચાઇનાના ઇન્ફ્લુઅન્સમાં આવીને શ્રીલંકાએ શું કરી દીધું રદ કરી દીધું પરંતુ પછી ભારતીય કંપની દ્વારા એનો વેસ્ટ કોસ્ટ ટર્મિનલ વિકસાવવામાં આવશે ચીનના પ્રભાવની આપણે ઓલરેડી વાત કરી કે શ્રીલંકામાં ચીનની ઝડપથી વિકસતી આર્થિક પદ્ધતિઓને લીધે અથવા તો આર્થિક ઇન્ફ્લુઅન્સને લીધે ભારત શ્રીલંકાના સંબંધો ધીરે ધીરે તંગ બની રહ્યા છે ચીન પહેલેથી જ શ્રીલંકામાં સૌથી મોટું રોકાણકાર છે બે હજાર દસથી બે હજાર ઓગણીસ દરમિયાન ભારતના દસ પોઈન્ટ ચાર પર્સેન્ટેજની સામે એફડીઆઈમાં ચાઈનાનો હિસ્સો કેટલો છે ત્રેવીસ પોઈન્ટ છ ટકા હિસ્સો ચાઇના ધરાવે છે એટલે જો શ્રીલંકામાં જે ટોટલ એફડીઆઈ થાય છે એના લગભગ પચીસ ટકા કોણ રોકાણ કરે છે ચાઈના રોકાણ કરે છે ચીન શ્રીલંકાના માલસામાન માટે સૌથી મોટા નિકાસ સ્થળો પૈકીનું એક છે અને તે દસ પર્સન્ટથી વધુ બાહ્ય દેવું ધરાવે છે શ્રીલંકાના બંધારણમાં તેરમો સુધારો હાલમાં લાવવામાં આવ્યો તે એક સંયુક્ત શ્રીલંકામાં સમાનતા ન્યાય શાંતિ અને આદર માટેની તમિલ લોકોની ન્યાયની માંગને સંબોધવા માટે પ્રાંતિય પરિષદોને જરૂરી સત્તાઓ સોંપવાની કલ્પના કરે છે તો જો શ્રીલંકા છે ને બહુ અનસ્ટેબલ કન્ટ્રી રહ્યું છે ઘણા વર્ષોથી આંતરિક ગૃહયુદ્ધને લીધે શ્રીલંકા વિકાસથી ઘણું પાછળ રહ્યું છે ભારતે હંમેશા શ્રીલંકાને મદદ કરવાની કોશિશ કરી છે કેમ કારણ કે દક્ષિણમાં શ્રીલંકાનું બહુ સ્ટ્રેટેજિક સ્થાન છે જો ભારત શ્રીલંકા સાથે સંબંધો સારા બનાવીને રાખે તો સુરક્ષાની દ્રષ્ટિએ પણ એ સંબંધો કામ લાગે તેમ છે હવે જ્યારે ચા ચાઈનાનું ઇન્ફ્લુઅન્સ વધી રહ્યું છે ત્યારે ભારત માટે બહુ જરૂરી થઈ ગયું છે કે શ્રીલંકા સાથેના સંબંધો આપણે મજબૂતને મજબૂત બનાવીને રાખીએ બરાબર ભારત શ્રીલંકા સંબંધો શું કહે છે તો ભારત શ્રીલંકાના સંબંધો પચીસસો વર્ષથી વધુ જૂના છે અને બંને પક્ષોએ બૌદ્ધિક સાંસ્કૃતિક ધાર્મિક અને ભાષાકીય સંભોગના વારસા પર નિર્માણ કર્યું છે આતંકવાદ સામે સમર્થન તો ગૃહયુદ્ધ દરમિયાન ભારતે આતંકવાદી દળો સામે કાર્યવાહી કરવાના શ્રીલંકાની સરકારના અધિકારને સમર્થન આપ્યું હતું પુનર્વસન માટે પણ સમર્થન આપ્યું છે ભારતે ભારતીય હાઉસિંગ પ્રોજેક્ટ એ ભારત સરકારનો શ્રીલંકાને વિકાસલક્ષી સહાયનો મુખ્ય પ્રોજેક્ટ છે તેની પ્રારંભિક પ્રતિબદ્ધતા ગૃહયુદ્ધથી પ્રભાવિત લોકો માટે તેમજ વાવેતર વિસ્તારોમાં એસ્ટેટ કામદારો માટે પચાસ હજાર ઘરો બાંધવાની છે કોવિડ નાઇન્ટીન દરમિયાન સહાય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શ્રીલંકાની વિદેશી અનામતને વેગ આપવા અને દેશની નાણાકીય સ્થિરતાને સુનિશ્ચિત કરવા માટે ચારસો મિલિયન ડોલરનો કરન્સી સ્વેપની સુવિધા આપી હતી અને એના કરાર પર હસ્તાક્ષર કર્યા છે જેણે કોવિડ નાઇન્ટીન દ્વારા બહાર આવવામાં મદદ કરેલી બરાબર તાજેતરમાં ભારતે શ્રીલંકાને કોવિડ નાઇન્ટીનની રસીઓ પણ સપ્લાય કરી છે અને કયું પ્રોગ્રામ છે વેક્સિન મૈત્રી પ્રોગ્રામ અંતર્ગત સંયુક્ત કવાયત આપણે કંઈ કરીએ છીએ શ્રીલંકા સાથે તો ભારત અને શ્રીલંકા વચ્ચેની સંયુક્ત સૈન્ય કવાયત છે મિત્રશક્તિ અને નૌકા કવાયત છે સ્લાઇનેક્સ બરાબર બંનેના નામ યાદ રાખવાના ઓલરેડી જીપીએસસીમાં પૂછાયેલો સવાલ છે ગયા વર્ષની જીપીએસસીમાં સ્લાઇનેક્સના વેન્યુ વિશે તમને પૂછવામાં આવેલું જૂથિકરણમાં ભાગીદારી બરાબર તો શ્રીલંકા એટલે કયા કયા સંગઠનોમાં આપણે સાથે છે તો શ્રીલંકા બિમસ્ટેક એટલે કે મલ્ટી સેક્ટરલ ટેકનિકલ અને આર્થિક સહકાર માટે બંગાળની ખાડી અને સાર્ક જેવા જૂથોનું પણ સભ્ય છે જેમાં ભારત અગ્રણી ભૂમિકા ભજવે છે એટલે આપણા સંબંધો બહુ સ્ટ્રોંગ છે ચાઇનાનું થોડું ઘણું ઇન્ફ્લુઅન્સ જોવા મળે છે તેને ભારત ટેકલ કરવાની કોશિશ કરી રહ્યું છે તો આ હતો તમારો આજનો ટોપ લેક્ચર આઈ હોપ કે તમને દરેક ટૉપિકમાં સમજ પડી છે જો કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ સ્ટે હેપી થેન્ક